ત્રણ આઠ એનું ચેપ્ટર નંબર નવ કે બે એનો દાખલાપુસ્તકમાં કે પ્રથમ પદાવલી હે એ દ્વિતીય પદાવી હે બી વત્તા સી વત્તા ડી કે એક પદવાળી પદાવલી હશે એને આપણે રાખશી કાઉસ ની તો એ એક પદવાળી છે આમાં પ્રથમ જે આપેલી છે એક પદવાળી એટલે એને રાખશી ત્રણ પદ વાળી હે ને રાખી કાઉસમાં કે કાઉસમાં બી વત્તા સી વત્તા ડી હવે સામાન્ય કરવાનો હોય કે એ ગુણ્યા બી કરીએ એટલે એ બી થાય વત્તા બી એ ગુણ્યા સી કરીએ એટલે એસી થાય અને વત્તા એ ગુણ્યા ડી કરીએ એટલે એ ડી થાય કે પેલી પદાવલીમાં જે બે પદાવલી આપેલો એનો ગુણાકાર કરો એટલે જવાબ હોવો આવે એ બી વધતા એસી એ ડી ત્યાર પછીની બીજા નંબરની આપેલી છે કે એક પદાવલી છે એક્સ વધતા વાય ઓછા પાંચ બીજી હે પાંચ એક્સ વાય આમાં એક પદવાળી હશે એનો આપણે રાખી કાઉસ ની બાય તો અહીંયા પાંચ એક્સ વાય બાય રે અને બીજી ત્રણ સ્ટેપની એને રાખી અંદર કે એક્સ વત્તા વાય ઓછા પાંચ કે એક્સ વત્તા વાય ઓછા પાંચ હવે આમાં ગુણાકાર કરી નાખશી કે પાંચ એક્સ વાય એક્સ કે એક્સ ની અહીંયા એક ને અહીંયા એક એટલે પાંચ એક્સની થાય બે પાંચ એક્સની બે અને વાય એમનો ત્યાર પછીનું આપેલું હોય પાંચ એક્સ કે અહીંયા પાંચ ની એક ને ની એક ને એક બે એટલે વત્તા પાંચ એક્સ વાયની બે પછી અહીંયા એક જગ્યાએ માઈનસ તો અહીંયા માઇનસ આવે પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ પચ્ચીસ અને પાછળ એક્સ વાય આપેલું છે એ એમ ન મૂકી દે આ બે પદાવલીનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ આવો કાંઈક મળે ત્યાર પછી એનો ત્રીજા નંબરનો પ્રશ્ન આપેલો છે એમાં જોઈ તો પ્રથમ પદાવલી આપેલી હે પી બીજી પદાવલી હે નો વર્ગ ઓછા સાત પી વત્તા પાંચ કે એક પદવાળી રાખી નો વર્ગ ઓછા બે ને એક ત્રણ થાય એટલે છપી નો ઘર અહીંયા ઓછા એ તો અહીંયા ઓછા સાત પી ગુણ્યા પી એટલે સાત નો વર્ગ વધતા પી ગુણ્યા પાંચ કરીએ એટલે પાંચ પી કે આ બે પદાવલી ગુણાકાર કરી તો જવાબ કઈક આવો મળે ત્યાર પછીનો ચોથા નંબરનું આપેલું છે પ્રથમ પદાવલી છે ચાર પી નો વર્ગ ને ક્યુ નો વર્ગ બીજી પદાવલી છે પી નો વર્ગ ઓછા ક્યુ નો વર્ગ હવે એક પદવાળી રાખી વર્ગ અને વર્ગ અને બીજા પદવાળી પી નો વર્ગ ઓછા ક્યુ નો વર્ગ રાખશી બાયડે હવે આને સાદુ રૂપ આપી દે એટલે દાખલો થઈ જાય કે ચાર પી ની બે ને બે ચાર એટલે ચાર પી ની ચાર અને ક્યુ ની બે એમનો હવે અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ કે ચાર ને ને તો કે આ બે થશે ત્યાર પછી પાંચમા નંબર નું હે એક પદાવલી છે એ વત્તા બી વત્તા સી અને બીજી પદાવલી છે એ બી સી કે આનો ગુણાકાર કરવાનો છે તો તમે જરીક વિડીયો પોઝ કરીને ગુણાકાર કરીને એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવીને કહો